છો મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો આજે આપણે આવ્યા છીએ ભવનાથ તળેટીમાં, તો વિડીયો બનાવવા માટે. તો અનલોક 1.0માં આપણે જોવાનું છું કે ભવનાથનો હાલ કેવો છે. અને અત્યારે અમે ઊભા છીએ પાંજનાકા પુલે, જેવી રીતે તમે જોઈ શકો છો. તો જેને જેને ખબર ન હોય એને હું કહી દઉં કે પાંજનાકા પુલે મેં મારો બિગ બોસ ઓડિશનનો વિડીયો બનાવ્યો હતો, અને અહીંયા આઈ બટનમાં તમારે જોવો હોય તો તમને જોવા મળી જશે મારો બિગ બોસ ઓડિશનનો વિડીયો. અને હા, અમે અહીંયા થોડીક વાર ઊભા રહેશું અને શૂટિંગ કરશું, થોડોક ઇન્સ્ટાગ્રામના ફોટા ફોટા પાડશું. અને આ જેને મને ઇન્સ્ટાગ્રામમાં નથી ફોલો કર્યો, એ નીચે ઇન્સ્ટાગ્રામની લિંક પણ છે, ત્યાં પણ ફોલો કરી શકો છો. અને આ પાછળ જોવો કેવી મસ્તીની ગ્રીનરી છે. તો ગ્રીનરી ગ્રીનરી છે, તો થોડાક હું તમને અહીંના ગ્રીનરીના સીન દેખાડું, પછી આપણે આગળ જઈએ દામોદર કુંડે. હા તો મિત્રો, પાંજનાકા પુલે ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે અમે આવી ગયા છીએ, જેવી રીતે તમે પાછળ જોઈ શકો છો, દામોદર કુંડે. તો હાલ હું તમને અહીંનો નજારો દેખાડું કે દામોદર કુંડે અત્યારે હાલ કેવો છે. તો હવે અમે બે સાઈડ જોઈ, હવે ક્રોસ કરી રહ્યા છીએ દામોદર કુંડ. અર્ચનભાઈને હું કહીશ કે તમે આવો. મિત્રો, તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા દામોદર કુંડ છે. અને અત્યારે અહીંયા બહુ જ શાંતિ છે, કોઈ વધારે પડતા લોકો પણ નથી આવ્યા. તો મેં આટલી શાંત છે ને દામોદર કુંડ ક્યારે પણ નથી જોયું, કેમ કે અત્યારે COVID-19ના લીધે બહુ ટુરિસ્ટ અહીં નથી આવતા. બાકી અહીંયા ટુરિસ્ટનો ખૂબ જ ઘસારો હોય છે. તો પહેલી વખત આવી રીતે દામોદર કુંડને આટલી શાંતિથી જોયું છે, ખરેખર બહુ જ મજા આવે છે. તો હવે તમને મેં અહીંયા દેખાડી દીધું દામોદર કુંડ. હવે હું ઉપર પાછળ પુલ છે ને ત્યાં ઉપર જઈને તમને દેખાડું દામોદર કુંડ ઉપરથી કેવું લાગે છે. ત્યારબાદ આપણે જઈશું મેઇન ભવનાથ મંદિરે. તો વિડીયો અહીંયા સ્કીપ ન કરતા વિડીયો જોતા જ રહેજો, હજી ઘણી ઘણી વસ્તુ બતાડવાની બાકી છે. તો ચાલો ઉપરથી તમને સીન દેખાડું. અત્યારે આવી ગયા છીએ પુલની ઉપર. જેવી રીતે પુલની ઉપરથી તમે જે નજારો જોવો છો દામોદર કુંડનો, એ નીચે કરતાં પણ ખૂબ જ સરસ છે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પાછળ મારી ઉપર એક મંદિર છે. તો ત્યાં અમે જવાના નથી, મંદિર તો ઓપન છે પણ અમે ત્યાં નથી જવાના, કેમ કે હજી આગળ પણ શૂટિંગ કરવાનું બાકી છે. તો તમને અહીંથી મેં નજારો દેખાડી દીધો છે, ખૂબ જ સરસ નજારો છે. તો હવે આપણે કન્ટિન્યુ કરીશું અહીંથી આગળ ભવનાથ મંદિર તરફ. હા તો મિત્રો, અત્યારે આપણે ફાઇનલી આવી ગયા છીએ ભવનાથ મંદિર પાસે. તમે જેવી રીતે જોઈ શકો છો મારી પાછળ ભવનાથ મંદિર છે. તો મંદિર હજી ઓપન નથી થયું, લગભગ 21 જૂને મંદિર ખુલશે. મંદિર ના ખુલવાનું મુખ્ય કારણ અંદરના મહંત દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે અમારા ભક્તો અને સલામતી રાખવા માંગીએ છીએ, એટલે મંદિર અત્યાર સુધી ખોલવામાં નથી આવ્યું. તો એ ખૂબ જ એક સારી વાત કહેવાય. હવે ચાલો હવે અહીંથી આપણે આગળ જઈએ ગિરનારના પગથિયા સાઈડ, અને રસ્તામાં હું તમને દેખાડું કે કોઈ મંદિર ખુલ્લા છે કે નથી ખુલ્લા, પછી આપણે આ વ્લોગનો એન્ડ કરશું. તો ચાલો જઈએ ગિરનારના પગથિયા સાઈડ.
હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગિરનારના પગથિયાની પાસે. જેવી રીતે મારી પાછળ તમે અહીંયા જોઈ શકો છો, પહેલી રિક્ષા જ્યાંથી આવી એ ગિરનારના પગથિયા છે. તો અત્યારે હું તમને કહી દઉં, ગિરનાર ચડ આરોહણ અવરોહણ ચાલુ જ છે અત્યારે, એમાં કાંઈ બંધ કરવામાં નથી આવ્યું. પણ ઉપર મંદિરનો આ નિયમ રાખવામાં આવેલો છે કે ફક્ત એક સાથે ફક્ત 5 જ વ્યક્તિઓને અંદર જઈને દર્શન કરવામાં આવશે. તો તમે જેવી રીતે અહીં પાછળ જોઈ શકો છો, તો ચાલો હજી આપણે આમ આગળ જઈએ અને જોઈએ હવે પેટ પૂજામાં કરશું કે ખુલ્લું ખુલ્લું હોય છે. તો આગળ મિત્રો, અત્યારે આપણે છીએ ગિરનાર પગથિયાની થોડાક ઉપર, અને બહુ સરપ્રાઇઝિંગ વાત છે કે જ્યાં ટુરિસ્ટોની ખૂબ જ લાઈન હોય છે અને બધા ચડતા ઉતરતા જ હોય છે, ત્યાં અત્યારે ફૂલ જ શાંતિ છે. જોઈ લો તમે મારી આજુબાજુ, તમને થોડાક વ્યક્તિ સિવાય કોઈ નહીં દેખાય, એકદમ સન્નાટો. જો આ ટાઈમે ગિરનાર ચડવા જવું હોય તો ખૂબ જ સારો ટાઈમ છે, પણ અમે રિસ્ક લેવા નથી માંગતા. તો હવે જોઈએ, હવે ગિરનાર તળેટી સાઈડ જાશું અને થોડીક અહીંયા પણ ફોટોગ્રાફી કરશું. થેન્ક યુ સો મચ જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ લીધો હોય તો, અને જો શાંતિને મહેસૂસ કરો. ઓમ શાંતિ શાંતિ. જો ચારે બાજુ જુઓ, એકદમ શાંતિ. દેખાડું તમને અહીંનો સીન શાંતિ વાળો, જોઈ લ્યો. મારી પાછળ આ બે ભાઈ છે ને, એ વાંદરાઓને ખાવાનું અત્યારે આપી રહ્યા છે. તો હું તમને દેખાડું વાંદરાને એ લોકો કેવી રીતે ખાવાનું આપી રહ્યા છે. બહુ જ મસ્તીનો સીન છે, તો ચાલો આપણે જોઈએ. હવે આખું ભવનાથ દર્શન કરી લીધું છે, હવે જોઈએ અહીંયા આગળ કઈ ખાણી પીણીનું ખુલ્લું છે કે નથી ખુલ્લું. તો નાસ્તો કરશું, પછી ઘર ભેગા થશું, બ્લોગનો એન્ડ કરશું. જોઈએ હવે અહીંયા આગળ હવે શું થાય છે, કાંઈ ખાણી પીણીનું ખુલ્લું હોય તો અમે નાસ્તો કરશું, બાકી ડાયરેક્ટ બ્લોગનો એન્ડ. હા તો ભાઈ, અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં તો કાંઈ નહીં, પડીકા ખાઈને ટાઈમ કાઢવો પડે એમ છે. કાંઈ પકોડા કે એવું કાંઈ મળતું નથી, કેમકે વાગી ગયા છે 7:30, અને 7 વાગા પછી ફાસ્ટફૂડ વાળાઓને એમ બહુ કાંઈ ખુલ્લા રહેતા નથી. તો જોવો તમે અહીંયા આ સાઈડ, હવે તમને હું દેખાડું, અહીંથી તો દેખાય નહીં તો દેખાઈ ગયું. હવે જો આ ચા છે ને, આ બધા પડીકા હી, હવે પડીકા ખાઈને હવે ટાઈમ કાઢવો પડે છે, બીજું કાંઈ નથી. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે બાલવીથી આમ થોડાક અંદર આવી ગયા છીએ રોડ ઉપર, દેખાડી દઉં તમને. જો આ રોડ બેક કેમેરાથી તમે અહીંયા જોઈ શકો છો, આ બાલવીની સાઈડથી અમે અંદર આવી ગયા છીએ. તો જોયું તમે, અમે બાલવીથી અંદર આવીને અહીંયા બેઠા છીએ સાઈડમાં, તો શાંતિથી અમે ખાઈ શકીએ. તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરજો. અનલોક 1.0માં કેટલા ટાઈમ પછી, 3 મહિના ઓલમોસ્ટ થઈ ગયા હતા પછી ભવનાથ આવ્યા છીએ. બહુ જ મજા આવી, ગ્રીનરી ગ્રીનરી ચારે બાજુ જોઈને. તો મળીએ આપણે નેક્સ્ટ વીક સેમ ટાઈમ નવા વ્લોગની સાથે. બાય બાય. તો અત્યારે 7:30 વાગી ગયા છે. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો, તો અત્યારે બાલવી જે ઓપન હતું, અમે અત્યારે હમણાં અહીંયા થોડીક વાર પહેલાં જ અહીંથી નાસ્તો કર્યો, અત્યારે બંધ થઈ ગયું છે. તો રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે, સારું કહેવાય, બહુ સારું, બહુ સરસ.